જય દ્વારકા દેશ મિત્રો, હું આપનો દોસ્ત દિનેશ ચૌહાણ પાલીતાણાથી એક નવા વિડિયો સાથે, એક નવી સેવા સાથે અને મારી યુટ્યુબ ચેનલ એટલે કે એનિમલ ટ્રીટમેન્ટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. યુટ્યુબ ચેનલમાં નવા હો તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે વિડીયોને શેર કરી દેજો. હાલ આપણે પાલીતાણા તાલુકાના સોનપરી નંબર 2 છીએ અને ત્યાં તમે નંદી મહારાજને જોઈ શકો છો. ગોવિંદભાઈ અમને કોલ કર્યો હતો, ગોવિંદભાઈએ કોલ કર્યો, સમય થયો છે 25 મિનિટ. 25 મિનિટ બાદ હું સોનપરી ગામમાં આવી ગયો છું અને નંદી મહારાજને રેસ્ક્યુ કરી અને પાડી અને બાંધી દીધા છે. હવે નંદી મહારાજની સેવા ચાલુ કરવાની છે. તો નંદી મહારાજને ઘાવ છે એટલે ખૂબ મોટી માત્રામાં જીવાત છે, પણ આપણે એક બધાના સાથ સપોર્ટ અને સહયોગથી નંદી મહારાજને એક સારવાર આપી દેવી. તો ખાસ વિડીયોના અંત સુધી બન્યા રહેજો. મિત્રો, સેવા ઓલરેડી ચાલુ થઈ ગઈ છે. સેવામાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. સેવાની જો વાત કરીએ તો નંદી મહારાજને પાછળના પીઠના ભાગે ઘાવ છે, ખૂબ ઊંડી ઘેરાઈનો, અને ઘાવ છે એટલે અંદાજિત 6-7 દિવસ જેવું થયો છે ઘાવ છે એનો પણ. એટલે ઘાવમાં હતું એટલે બ્લડ નીકળ્યા કરતું, એટલે માખી મચ્છર તેમજ અનેક જીવાતો એની નજીક આવે, અનેક જીવાત એની નજીક આવે એટલે ત્યાં આસિંગ મૂકી જાય. આસિંગ મૂકી જાય એટલે થોડોક સમય જાય, 1 દિવસ 2 દિવસ કે 3 દિવસ, એટલે એમાંથી આસિંગમાંથી જીવાત બનતા વાર ન લાગે, અને આસિંગ મૂક્યા પછી તાત્કાલિક જીવાત બને પણ નહીં. એટલે આસિંગ મૂકી જાય એટલે 1 થી 2 દિવસમાં જીવાત અંદર થઈ જાય. જીવાત થઈ ગયા પછી અનેક જીવાતો થતાં સમય નથી લાગતો, એટલે અંદર જીવાત ખૂબ મોટી માત્રામાં થઈ ગઈ છે અને નંદી મહારાજ ખૂબ મોટી પીડા સહન કરી રહ્યા. કેમ કે એક વાત સત્ય છે, ઘણા બધા લોકો નંદી મહારાજથી બીતા હોય કે ભાઈ નંદી મહારાજ તો મારી લે આપણને, પણ મિત્રો એવું નથી. તમે એને પ્રેમ ભાવ અને લાગણીથી હાથ ફેરવો એટલે એ એક અબોલ જીવ છે, એ માણસ કરતાં પણ વિશેષ સમજે છે, અને આવા અબોલ જીવને કોઈ દિવસ મારવા ન જોવે. આપણાથી થાય તો આપણી શક્તિ પ્રમાણે એની મદદ કરીએ તો ઠીક છે, બાકી મારવો એ આપણો હક નથી સાહેબ. કેમ કે એક અબોલ જીવ કોઈ દિવસ કોઈને પાસે માંગતો નથી અથવા કોઈને કહેતો નથી કે મને આ પીડા છે. આપણે બધું સમજવી સવી છતાં એમની ઉપર છૂટા લાકડીના પ્રહાર કરીએ છીએ, તો કોઈ દિવસ મારવાનો વિચાર કરશો નહીં સાહેબ. કેમ કે એક અબોલ જીવની પીડા તો એક અબોલ જીવ જ સમજી શકે સાહેબ. આ ખૂબ મોટી પીડા, ખૂબ મોટું દર્દ સહન કરી રહ્યા છે, એટલે આપણે નંદી મહારાજને મસ્ત એક સારવાર આપી દઈશું, જલ્દીથી જલ્દી સારું થઈ જાય એવું. અને જો આગળના દિવસોમાં પણ વિઝિટ કરવાની થશે તો 100% આપણે કરીશું, કેમ કે એક અબોલ જીવની પીડા આપણે સમજવી છે એટલે આપણે સેવા થોડી થોડી બને એટલી કરીએ છીએ. અને આમ તો બધા લોકોને થોડી થોડી અબોલ જીવોની સેવા કરવી જોઈએ, જેથી કરી અને કોઈ પણ અબોલ જીવ હેરાન ન થાય એની ખાસ કાળજી રાખવી જોઈએ. આજે ખાસ તો ગામના પાદરમાં ઠાકર બાપાનું મંદિર આવેલું છે, ત્યાં જઈએ અને નંદી મહારાજ પર તમે જોઈ શકો છો. પણ કાંઈ વાંધો નહીં, આપણે નંદી મહારાજને રેસ્ક્યુ કરી અને મસ્તીની સારવાર આપી દઈએ, જેથી કરી અને જલ્દીથી જલ્દી એની પીડાથી મુક્ત થાય અને જેમ પહેલાં હતા એવા ને એવા થઈ જાય એવો આપણે આગ્રહ રાખશું. અને ખાસ તો અંતમાં સાંભળજો, ગોવિંદ બાપુ અને ભાઈ સાથે છે તો અવશ્ય એ બે શબ્દો કહેશે, તો એના ખાસ અવશ્ય સાંભળજો, તમને મજા આવે તો. અને અવશ્ય તમને જો અમારું સેવાનું કામ ગમ્યું હોય તો અવશ્ય વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને અમને સપોર્ટ કરજો. તો ખાસ તો સાંભળો મિત્રો. તમે જોયું એ રીતે આપણે નંદી મહારાજને ખૂબ મોટી માત્રામાં ઈજા, ખૂબ જીવાત, ખૂબ મોટું પીડા, ખૂબ મોટું દર્દ નંદી મહારાજ સહન કરી રહ્યા હતા. ગોવિંદભાઈના સહયોગથી આપણે નંદી મહારાજને રેસ્ક્યુ કરી અને સારવાર આપી દીધી, પણ ખાસ આજે ગોવિંદભાઈ કહેશે કે એમને સેવા કેમ લાગી. દિનેશભાઈની સેવા બહુ સારી છે, આ બીજી વાર આવી સેવા આપી છે આપણા ગામની અંદર ફોનપરીમાં, અને અડધી રાતનો હો કરો, ગમે ત્યારે ફોન કરો એટલે 20 મિનિટે સારવાર આપે છે, અને બહુ સરસ કામ છે, ઈડું કાઢી છે ઘણી બધી જોવાય નહીં એટલી, અને બહુ સારું કામ છે દિનેશભાઈ. દિનેશભાઈના કામની માટે હું જેટલી
કે હું શું શબ્દથી એનું વર્ણન કરી શકું એવી મારી આજની હાલની તારીખમાં મારી હેસિયત નથી. એટલું એનું સેવાનું કામ એટલું બધું સરસ સરળ મસ્ત, અને આવા રીતે નંદી જો કોઈ પીડાતા હોય અને એમાં એનો પહેલો ફાળો હોય છે, ગમે ત્યારે અમે ફોન કરીએ ત્યાં અહીંયા આવે, ગમે એવું ત્યાં ગમે ત્યાંથી અત્યારે હાલ ત્યાંથી ડાયરેક્ટ મોખડકાથી અહીંયા આવ્યા, 20 મિનિટે 25 મિનિટમાં તરત અહીં પહોંચી અને એની જે કાંઈ ફરજ હતી તે એને બજાવી છે. ખૂબ ખૂબ એને ધન્યવાદ. તો ખાસ જેમ ભાઈએ કીધું એમ અવશ્ય તમને પણ જો કોઈ જગ્યાએ અબોલ જેવું ગયેલ દેખાય તો અવશ્ય અમારો કોન્ટેક્ટ કરજો. મારો મોબાઈલ નંબર યુટ્યુબમાં મળી જશે, તેમજ તમે જો લખતા હો તો અવશ્ય નંબર મારો સેવ રાખજો. અને તમને કોઈ પણ જગ્યાએ ગમે ત્યારે અડધી રાતે પણ અબોલ જેવું ગયેલ દેખાય તો અવશ્ય મારો કોન્ટેક્ટ કરજો, બને એટલું હું તત્પર હશ એ અબોલ જીવની સેવા કરવા માટે. તો અવશ્ય વિડીયોને વધુમાં વધુ શેર કરજો. જય દ્વારકાધીશ, જય મુરલીધર.